नमस्कार दर्शक मित्रों, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। નેત્રના હથાકુંડી ગામના મંદિરમાંથી ચંદનના ઝાડની ચોરી થતા વન વિભાગે તે દિશામાં તપાસ શરૂ કરતા છેલ્લા 12 વર્ષથી વાલિયાના રૂંડ ગામમાં ગેરકાયદેસર ચંદનની સંગ્રહખોરી કરનાર ગુજરાતી વીરપ્પન વિમલ મહેતા વન વિભાગના હાથે દબોચાયો હતો। વન વિભાગ અને ભરૂચ એસઓજી પોલીસે સંયુક્ત રીતે તપાસ હાથ ધરતા તેના રૂંડા ગામ સ્થિત ઘર અને કામરેજ થી મોટી માત્રામાં સફેદ ચંદનનો જથ્થો કબજે કર્યો હતો અને 35 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો। गुजरात राज्यना भरूच जिल्लाना वालिया तालुकाना रूंडा गामे 12 वर्षथी गैरकायदेसर चंदननी संग्रहखोरी करनार गुजरातनो वीरप्पन विमल मेहता वन विभागना हाथे लाखों रूपियाना सफेद चंदनना जत्था साथे झड़पायो हतो। पोलीस अने वन विभागनी टीमे मेहता दंपतीने झड़पी पाड़ी 35 लाख उपरांतनो मुद्दामाल कब्जे कर्यो हतो। नेत्रंग रेंज फॉरेस्ट कचेरी तरफथी प्राप्त मळती विगतो मुजब भरूच जिल्लाना विविध विस्तारोमां छेल्ला घणा समयथी सरकारी के खानगी रहेठाण विस्तारमांथी छूटा छवाया अमूल्य चंदन चोरी थवाना घणा बनावो प्रकाशमां आव्या हता। जेमां गत 15 दिवस पहेला नेत्रंगना હથાકુંડી મંદિરના વિસ્તારમાંથી તથા જામુની ખેતરના વિસ્તારમાંથી ચંદન ચોરોએ રાત્રિના સમયે ચંદનની ચોરી કરી ગયા હતા। જે મામલે નેત્રંગ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જેમાં ગત તારીખ 18 ઓગસ્ટના વાલિયા રૂંઢા ગામે ચંદન ચોરીનો રેવન્યુ વિસ્તારના ગુનાના કામનો મુદ્દામાલ જમા કરવામાં આવ્યો હોય જેની બાતમી મળતા તેમજ વાલિયાના રૂંઢા ગામે ચંદનના વેચાણ અંગે ચોક્કસ માહિતી મળતા મદદનીશ વન સંરક્ષક ભરૂચના માર્ગદર્શન હેઠળ નેત્રંગ રેન્જ સ્ટાફ રૂંઢા ગામના વિમલ મહેતાના ઘરે દરોડા પાડતા વિપુલ પ્રમાણમાં સુખડ અર્થાત સફેદ ચંદનનો જથ્થો મળી આવ્યો હતો। જે બાબતે વધુ તપાસ કરતા આરોપી વિમલ મહેતા મૂળ કામરેજનો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું હતું। વન વિભાગે આરોપીના કામરેજ સ્થિત ઘરમાંથી પણ ચંદનનો જથ્થો હોવાની શંકાના આધારે જગડિયા સહિત સુરત વન વિભાગની ટીમને મદદે સાથે રાખી દરોડા પાડતા ત્યાંથી પણ વિપુલ માત્રામાં સુખડ અર્થાત સફેદ ચંદનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જે મુદ્દામાલ વન વિભાગે કબજે કરી નેત્રંગ ખાતાકીય ડેપોમાં લઈ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લાના નેત્રંગના કાર્ય વિસ્તારમાં ઘણા વખતથી ચંદન ચોરો ત્રાટકતા હતા અને હથાકુંડી ગામે આવેલા મંદિરમાં મહારાજને ધાકધમકીથી ચંદન કાપી ગયા હતા। તે પછી નજીકના એક જામુની ગામમાં પણ એક ખેડૂત અને રિટાયર્ડ પોલીસ કર્મીના વાડામાંથી પણ ચંદન કાપી ગયા હતા। તેના અનુસંધાનમાં નેત્રંગ રેન્જની ટીમ સક્રિય થઈ અને બાતમીના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે શોધખોળ કરતા રૂંઢા ગામે કોઈક ઈસમ ચંદનનો વેપાર કરે છે એ જણાઈ આવતા તારીખ 18-8ના રોજ સાંજના સમયે રૂંઢા ગામે જઈ તપાસ કરી સ્થળની રેકી કરી એ ઈસમના ઘરે ટકટકતા રેડ પાડવામાં આવી। તેના ઘરેથી ઘણો મુદ્દામાલ મળી આવેલ છે। મુદ્દામાલ સાથે પાવડરની ભૂખી એની ચિપ્સ અને એવું ઘણું ચંદનમાંથી બનાવટો વિવિધ સ્વરૂપે તૈયાર કરેલી મળી આવેલ છે। એ સાથે સાથે જો કે આરોપીઓ કઈ રીતે સફેદ ચંદનની ગેરકાયદેસર સંગ્રહખોરીનું નેટવર્ક ચલાવતા હતા તે પર નજર કરવામાં આવે તો વન વિભાગના જણાવ્યા મુજબ આરોપી ચંદન ચોરીમાં ખૂબ જ અનુભવી સાથે જ સાતીર પણ હતો। આરોપી ચંદનના ગેરકાયદેસર સંગ્રહખોરી ઉપરાંત વેચાણ માટે નેટવર્ક ચલાવવા રૂંઢા ગામે તેના સાસરિયાઓના ગામમાં જ પાકું મકાન બનાવી આજુબાજુના ગામોમાંથી એટલે કે છોટા ઉદયપુરથી લઈને ડાંગ 250 કિલોમીટર કરતા વધુના પટ્ટામાં તે પકડ ધરાવતો હતો। ખેડૂતો પાસે ઓછા ભાવે ખરીદી ગેરકાયદેસર ચંદનનો સંગ્રહ કરતો હતો અને જ્યાં ચંદનની ચોરી થાય એ ચંદનના ચોરોના કાયમી નેટવર્કમાં રહી અને ચોરી કરેલ માલની પણ ખરીદી કરતો હતો અને ડિમાન્ડ અર્થાત માંગણી મુજબ તે યંત્ર અર્થાત મશીનથી ગોળ ટુકડી ચિપ્સ પાવડર સહિતના વિવિધ સ્વરૂપે તૈયાર કરતો અને સપ્લાય પણ કરતો હતો। કામરેજ મુકામે પણ રેડ પાડવામાં આવી। તે કામરેજ મુકામે બંગલોસમાંથી ફ્લેટ નંબર 4માંથી 404 નંબર રૂમમાંથી પણ ઘણો પ્રમાણમાં મોટો જથ્થો મળી આવેલ છે અને તપાસના આધારે તેવું જાણવા મળ્યું છે કે તમામ જથ્થાનું જૈન દેરાસરમાં જે વિપુલભાઈ મહેતા છે તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતું, બિલ બનાવીને આપવામાં પણ આવતું, જેનાથી જૈન મંદિરમાં લોકોને શક ના જાય અને આ રીતના મોટા પ્રમાણમાં 12 વર્ષથી પૂરું રેકેટ ચલાવતા હતા। કોઈને ઘણી સુવિધા આવી નથી પણ મંદિરમાં જે ચંદન કપાયું
તેના ભાગરૂપે તપાસતા આ 12 વર્ષ જૂનો જે ગુનેગાર છે અને ગુનાની પ્રવૃત્તિમાં વર્ષોથી સંકળાયેલો છે તે મળી આવેલ છે। આરોપી સુખડ સફેદ ચંદનની સાથે ઔષધીય જડીબૂટી પણ જંગલ વિસ્તારમાંથી એકત્ર કરાવતો હતો। વન વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સફેદ ચંદનની સાથે જંગલ વિસ્તારમાંથી ગદામણીના મૂળિયા, ખપાટ, અર્જુન સાડડાની છાલ, બિયાની છાલ ની પણ જંગલ વિસ્તારમાંથી એકત્ર કરાવીને વેચાણ કરતો હતો। આયુર્વેદિક મેડિસિન તરીકે વપરાતી બધી ઔષધિઓનો પણ મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે અને એની તપાસ કરતા એ ગામડેજ રહેઠાણે રહેતા હોવાથી રેન ફોરેસ્ટ ઓફિસર સુરત અને ઝઘડિયા આરએફનો સાથે જઈને લેડી સ્ટાફ પણ સાથે રાખીને જો કે વન વિભાગે આપેલ અગત્યની માહિતીમાં જણાવ્યા મુજબ આરોપી છેલ્લા 12 વર્ષથી આ ચંદન ચોરી અને સંગ્રહખોરીનો નેટવર્ક ચલાવતો હતો। જો કે તાજેતરમાં જ નેત્રંગના હથાકુંડી મંદિર પાસે બનેલ ચોરીની ઘટના બાદ આ બાબતે વન વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ કરતા મહેતા દંપતીના નામ ખુલ્યા હતા, જેમાં આરોપી વિકલાંગ હોવાનું પણ પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે આ દિશામાં ચંદન ચોરીમાં કેટલા લોકો સક્રિય છે, કોણ સંડોવાયેલ છે અને આગળ તે કોને વેચાણ કરતો હતો તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। જો કે હાલ તો તે સુરતના જૈન દેરાસરોમાં ચંદનના પાવડર અને જરૂરિયાત મુજબની વસ્તુઓ મોકલતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે કબજે કરેલ મુદ્દા માલની યાદીમાં ચંદન ગોળ, આખા નંગ 45, ચંદનના ટુકડા અને ચિપ્સ 1 કિલો 478 ગ્રામ તેમજ ચંદનનો પાવડર 282 કિલોગ્રામ તેમજ ચંદનના છોડ 119 કિલોગ્રામ, ગદામણીના મૂળ 1825 કિલોગ્રામ, અર્જુન આડડની છાલ 60 કિલોગ્રામ, બીઓ છાલ 45 કિલોગ્રામ, ખપાટ જડીબુટી 72 કિલોગ્રામ, એક્ટિવા ગાડી, મોપેડ નંગ 1 તેમજ ઘંટી મળીને કુલ 35,10,550 નો મુદ્દામાલ વન વિભાગે કબજે કર્યો હતો। સાથે જ વન વિભાગે આરોપી પાસેથી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે વસૂલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તમામ મુદ્દામાલ કબજે કરીને નેત્રંગ રેન્જમાં લાવીને રાઉન્ડ ફોરેસ્ટર શ્રી એસ એલ માકડીનો ગુનો કર્યો છે અને આગળની તપાસ વધુ હાથ ધરી છે। સાથે સાથે ગુનેગાર પાસેથી 3 લાખ રૂપિયા ડિપોઝિટ પેટે દંડ વસૂલ કરીને સરકારી ખાતામાં જમા કરવામાં આવ્યા છે। આ સાથે એની સાથે સંકળાયેલા બીજા ઘણી કડીઓ મળી રહેશે તપાસમાં એવું જણાઈ આવે છે। વિપુલ પ્રમાણમાં જથ્થો મળતા ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સુખડ ચંદનનું મોટા પ્રમાણમાં જથ્થો મળી આવેલ છે। એ જથ્થાનું મોજમાપ કરતાં, એનું વજન કરતાં અંદાજે 35 લાખ જેટલો મુદ્દામાલ થઈ આવે છે। આ બાબતે અમારા ડીએફઓ સાહેબનું કહેવું છે કે આગળથી વધુ તપાસ કરીને આની સાથે સંકળાયેલા લોકોને પણ ખુલ્લા પાડવામાં આવશે ટૂંક સમયમાં। જય હિન્દ। અંકલેશ્વરમાં હવે રખડતા ઢોરોનો ત્રાસ વધતાની સાથે જ રાહદારીઓ અને વાહન ચાલકો પણ તેનો ભોગ બની રહ્યા છે। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ એસન સ્કૂલના સામે આવેલ કાર સ્પામાં છેલ્લા 2 દિવસમાં 2 અલગ અલગ ઘટનાઓ બની હતી, જેમાં 2 અલગ અલગ ગાયોએ એક રાહદારી તો એક કામદારને અડફેટ લેતા બંને ઈજાગ્રસ્ત થયા હતા। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલી કાર સ્પામાં કામ કરતા કામદારને ગાય અચાનક દોડતા દોડતા આવી સિંગડા ચડાવતા કામદારને કમરના ભાગે ઈજા પહોંચી હતી। રખડતા ઢોરો ઘણા સમયથી ત્રાસ વચ્ચે પણ વહીવટી તંત્ર પશુપાલકોને કડક સૂચના આપવા કે પછી ઢોરને પાંજરે પૂરતી સક્રિય ન જણાતા હવે નિર્દોષ લોકો તેનો ભોગ બની રહ્યા છે। અંકલેશ્વર શહેરના માર્ગ ઉપર તેમજ ભરૂચ જિલ્લામાં અનેક સ્થળો પર ટ્રાફિકને વાહન વ્યવહારને અવરોધિત કરતા રખડતા ઢોરો માર્ગ ઉપર જ અડીંગો જમાવતા હોવાની વાહન ચાલકોથી લઈ સ્થાનિકોમાં છે 2 મહિનાથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે। ઉલ્લેખ કરવો રહ્યો છે કે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી કે જ્યાં જિલ્લાના વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓથી લઈ જિલ્લા લોકોની અવર જવર રહેતી હોય છે તેની બહાર જ મુખ્ય માર્ગ ઉપર રખડતા દોડો અડીંગ અજવામીને બેસતા હોય છે। તેવામાં ગતરોજ ભરૂચ સાંજના સુમારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ એસેન્ટ સ્કૂલ સામેના ભાગે આવેલા કાર સ્પામાં સાંજના સુમારે 2 કામદારો કાર વોશિંગ કર્યા બાદ કાર વોશિંગ એરિયામાં પાણી મારી સફાઈ કરી રહ્યા હતા, તે દરમિયાન એકાએક પાછળથી દોડતી આવેલી એક ગાયે પડખું ફેરવીને પેલા કામદારને કઈ સમજે તે કે વિચારે તે પહેલા સિંગડે ચડાવતા કામદાર હેપતાઈ ગયો હતો। 5-10 સેકન્ડમાં જ ગાયે કામદારને સિંગડા ચડાવતા કાર સ્પામાં ટૂંક સમયમાં સન્નાટો વ્યાપી ગયો હતો। ગાયે કામદારને સિંગડે ચડાવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ હાલ તો વાયરલ થયા છે। અત્રે નોંધવું રહ્યું કે શહેરના માર્ગ ઉપર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોરો વાહન વ્યવહારને અવરોધિત કરતા હોવાથી ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાવા સાથે રાત્રિ દરમિયાન રખડતા ઢોરો ન દેખાય તો અકસ્માતનો ભય રહેતો હોય છે। અંકલેશ્વરના ગડખોલ સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર ચૌટાનાકા તરફ ઉતર
કરતા બ્રિજના ડાઉન રેપ પર રખડતા ઢોરનો ડીંગો જમાઈને બેસવાથી બે લેન ઉપર 40-50 કિલોમીટરની સ્પીડે દોડતા વાહનોને એકાએક ઢોરણા બેસવાની એક લેનમાં તબદીલ થઈ જવું પડે છે, જેને લઈને અકસ્માતનો પૂરો ભય રહે છે. અંકલેશ્વર નગરપાલિકા સહિત ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં ઢોરણને બગાડવા માટે પાંજરા પૂરવા માટે પણ થોડા દિવસ અગાઉ અભિયાન ચલાવાયું હતું, પરંતુ દરરોજ શહેરના માર્ગ ઉપર બેસતા ઢોરણને ખસેડવા માટે મોટી ટીમ અને પશુપાલકોને સજાગ કરવાની જરૂર છે. હાલ તો રખડતા ઢોરણનો ભોગ સ્થાનિકો બની રહ્યા હોવાની શરૂઆત થતા ટૂંક સમયમાં જ વહીવટીતંત્ર મોટી હોનારત સર્જાય તે પહેલા પણ ભૂતકાળમાં જેમ રખડતા ઢોરણને સ્થાનિકોને શિંગડે ચડાવતા ભોગ લીધો હતો તે કોઈ જાનહાનિના અહેવાલ સામે આવે તે પહેલા કાર્યવાહી કરવા સાથે પશુપાલક સાથે બેઠક યોજવી જરૂરી છે અને માર્ગદર્શન અપાય તે પણ જરૂરી છે. ત્યારે ખાસ વારે ઢોરો પકડતા ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓ પણ આ મામલે સજાગ બને તે જરૂરી છે. भाईजान, अम्मी अब्बू के लिए हज उमराह बुक करवाना है, कौन सी ट्रैवल एजेंसी से करवाऊं? अल रब्बानी टूर्स एंड ट्रैवल से हज उमराह बुक करवाओ. मेरा दोस्त उनसे ही पैकेज लेके हज उमराह करके आया है. उसने ही बताया कि अल रब्बानी टूर्स एंड ट्रैवल्स में 15 दिन का पैकेज 80,000 रुपए में और 20 दिन का 85,000 रुपए में है, जिसमें फ्लाइट टिकट, वीजा, होटल, मक्का मदीना जियारत, लॉन्ड्री, अजीज खाना और जमजम शामिल है. सफर में कोई दिक्कत नहीं होती. इनकी फ्लाइट दिल्ली, मुंबई और अहमदाबाद से मिलती है. आप भी अल रब्बानी टूर्स एंड ट्रेवल से आज ही हज उमराह बुक कराओ. आप कॉल करें अशफाक सिलावत 9723248039 या इंसाफ सिलावत 8005833413 पर. અંકલેશ્વર શહેર બીડી યુઝન પોલીસ મથકના પાછળના ભાગે આવેલા ટ્રાફિકને અવરોધિત કરતા દબાણોને દૂર કરવા માટે નોટિફાઈડ એરિયાની ટીમ પહોંચતાની સાથે જ આજે વિવાદ વકર્યો હતો. નોટિફાઈડ એરિયાની ટીમ જેસીબી અને ટ્રેક્ટર લઈને દબાણ હટાવવા માટે પહોંચતા અંકલેશ્વર શહેર ભાજપ મહામંત્રીએ દબાણ હટાવવા પહોંચેલ ટીમનો ઉગાડો લીધો હતો અને દબાણ કરતાઓને સમય આપવા માટે માંગ કરી હતી. કાલે તમે આવવાના કે કાલે મુખ્યમંત્રી આવેલા, આપણા મુખ્યમંત્રી શ્રી આવેલા તો બધાની દુકાનો બંધ કરી દીધો. અરે તમારી બધી વાત પણ મેમને તમને કહ્યું ને કે તમે સોમવાર ઉદ્ઘાટન છે. આ યોજના વાળું છે ને, આ યોજના વાળું ઉદ્ઘાટન.
અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, જે વચ્ચે અનેક વાદ વિવાદ સર્જાયા હતા. જો કે સમય જતાં ફરી એકવાર દબાણકર્તાઓએ રોડ રસ્તા ઉપર દબાણ કરી નાખ્યા છે. ત્યારબાદ હવે નોટિફાઈડે પણ દબાણ હટાવવા માટેની શરૂઆત કરી છે, જે વચ્ચે આજે દબાણ હટાવવા માટે નોટિફાઈડ એરિયાની ટીમ પ્રતિન પોલીસ ચોકી નજીક, કે જે હાલમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તરીકે ઓળખાય છે, ત્યાં પહોંચતા જ વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે ચેકિંગ તેમજ વાહન વ્યવહારને અવરોધિત કરતા દબાણો દૂર કરવા માટેની શરૂઆત કરી છે. ગતરોજ અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર કેર સેન્ટરમાં અત્યાધુનિક મશીનના ઉદઘાટન પ્રસંગે આવેલ મુખ્યમંત્રીના આગમન પહેલા કાર્યક્રમ અને સીએમના રૂટ પર અને કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકને અવરોધિત કરતા લારી ગલ્લાઓ ન શરૂ કરવા માટે મૌખિક સૂચનો અપાયા હતા. જો કે ત્યારબાદ ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવી લેવા માટે ગતરોજ સાંજના સુમારે નોટિફાઈડ એરિયાની ટીમે લારી ગલ્લા ધારકોને સૂચનો આપ્યા હતા. જ્યારબાદ આજે અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની દબાણ હટાવવા માટેની ટીમ જેસીબી અને ટ્રેક્ટર લઈ પહોંચી જતા સ્થાનિક લારી ગલ્લા ધારકો રોષે ભરાયા હતા અને સમય આપવા માટે માંગ કરી હતી. જો કે દબાણ હટાવવા માટે જીદે ચડેલ ટીમ ન માનતા સ્થાનિક દુકાનદારો અને લારી ગલ્લા ધારકોએ ખોબાળો મચાવ્યો હતો, જ્યાં નજીકમાં જ રહેલ અંકલેશ્વર શહેર ભાજપના મહામંત્રી જિગ્નેશ ભાઈ અંદાડિયા પણ લોકોનું ટોળું જોઈ સ્થળ પર આવી પહોંચ્યા હતા. સ્થાનિક લારી ગલ્લા ધારકોને સાંભળ્યા બાદ દબાણ હટાવવા આવેલ ટીમને સમય આપવા માટે માંગ કરી હતી. જો કે ટીમ ટસ થી મસ ન થતા ભાજપના શહેર મહામંત્રીએ લોકોને સામે જ દબાણ હટાવવા આવેલ ટીમનો ઉગાડો લઈ, ગઈકાલે મુખ્યમંત્રી આવવાના હોવાથી તમે લારી ગલ્લા બંધ રખાવ્યા અને હવે આજે તમે દબાણ હટાવવાના નામે જેસીબી લઈ આવી પહોંચ્યા છો, તેમ ઉગ્ર અવાજમાં દબાણ હટાવવા પહોંચેલ ટીમ સમક્ષ ઉચ્ચારી રીસરનો અધિકારીઓનો ઉગાડો લીધો હતો. વધુમાં તેઓએ ટીમ સમક્ષ ખાતરી આપી હતી કે અહીંયા ટ્રાફિકને અવરોધિત દબાણો દૂર કરી દેવામાં આવશે, જે માટે તેમને સમય આપવામાં આવે. સોમવાર સુધી જો ટ્રાફિકને અવરોધિત કરતા દબાણો દૂર ન થાય તો દબાણકર્તાઓના ખર્ચે દબાણ હટાવજો, તેમ વિશ્વાસ અપાવી ટૂંક સમય માટે દબાણ હટાવવાની કામગીરી રોકાવી દીધી હતી. જો કે આજે દબાણ ન હટતા લારી ગલ્લા ધારકો પણ નુકસાન ન થતા હાશકારો અનુભવ્યો હતો. જગડિયાના જૂનાપોરા ગામે નદીમાં પાણી પીવા ઉતરેલા પશુઓ વહેલા બહાર નહીં આવતા તેને બહાર કાઢવા ગયેલા પશુપાલકને મગર ખેંચી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જગડિયા તાલુકાના જૂનાપોરા ગામે નર્મદા નદીમાં મગરે હુમલો કરતા એક 50 વર્ષીય આગેડ ઈસમનું મોત નિપજ્યું હતું. રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જૂનાપોરા ગામે રહેતા વિનુભાઈ સનાભાઈ વસાવા નામના પશુપાલક ગતરોજ તારીખ 18મીના રોજ બપોરના 3 વાગ્યાના સમય દરમિયાન પોતાના પશુઓને પાણી પીવડાવવા નર્મદા નદીએ લઈ ગયા હતા. પશુઓ નદીમાંથી પાણી પીને જલ્દીથી બહાર ના આવતા વિનુભાઈએ પશુઓને બહાર કાઢવા નદીમાં ઉતર્યા હતા. ત્યારે અચાનક નદીના પાણીમાંથી ત્યાં આવી ચડેલ એક મગરે વિનુભાઈને જમણા પગ પકડીને નદીમાં ખેંચી ગયા હતો. વિનુભાઈ પર મગરે હુમલો કર્યાનું જણાતા કિનારે રહેલ જૂનાપોરા ગામના નિલેશભાઈ ગુરુદેવભાઈ વસાવા નામના યુવકે બૂમાબૂમ કરતા અન્ય ઈસમો ત્યાં દોડી આવ્યા હતા. મગરના હુમલામાં નદીમાં ખેંચાઈ રહેલ વિનુભાઈના ફક્ત હાથ જ બહાર દેખાતા હતા. આ લોકોએ વિનુભાઈને બહાર ખેંચતા મગરના પંજામાંથી તો છૂટી ગયા હતા, પરંતુ ગંભીર રીતે જખમી થયેલા હતા. તેમણે તાત્કાલિક
કવિદા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે જૂનાપુરાના નિલેશભાઈ વસાવા રાજપાડી પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના 4 વાહન ચોરી તેમજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના 1 વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી 5 બાઇક રિકવર કરી હતી. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના ચોરીમાં ગયેલ કુલ 5 મોટરસાયકલ સાથે એક ઈસમને હંદાળા ગામ નજીકથી ઝડપી પાડી 1,00,000 ઉપરાંતનો મુદ્દા માલ રિકવર કર્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો અનડિટેક ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના ગુનાના કામે એક આરોપી પોતાના કબજા હોન્ડા સાઇન મોટરસાયકલ GJ16 BM550 સાથે અંદાળા ગામમાં ફરે છે. જે મળેલ બાતમીના આધારે અંદાળા ગામે વાઘીવાડા રોડ ઉપરથી એક ઈસમને ચોરીમાં ગયેલ એક મોટરસાયકલ સાથે પકડી લઈ તેને પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા તેણે પૂછપરછ દરમિયાન તેણે છેલ્લા 2 મહિનાથી ગડકોલ પાટિયા બ્રિજ નીચે તથા રેલવે સ્ટેશન તથા પ્રતિન ચોકડી આજુબાજુના વિસ્તારમાંથી જુદા જુદા દિવસો દરમિયાન જુદા જુદા સમયે પાર્કિંગમાં પડેલ મોટરસાયકલ ની ચોરીઓ કરેલ હોવાની હકીકત જણાવેલ અને પોતે કરેલ ચોરીના વાહનો પોતાના ઘરની આજુબાજુમાં સંતાડી રાખતો હોવાની કબૂલાત કરતા તેઓ પાસેથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીમાં ગયેલ 4 મોટરસાયકલ તેમજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 1 મોટરસાયકલને રિકવર કરી 1,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપીમાં વિલાસ બબ્બન ધોતી રહે સહજાનંદ સોસાયટી અંદાળા અંકલેશ્વર મૂળ રહે ઓર્કેડ ગામ મહારાષ્ટ્ર નાવને ઝડપી પાડ્યો હતો. સાથે તેની પાસેથી 1 હોન્ડા મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000, 1 હીરો સુપર મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000, સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000, પેશન પ્રો મોટરસાયકલ કિંમત રૂપિયા 25,000, પેશન પ્લસ મોટરસાયકલ કિંમત રૂપિયા 20,000 મળીને 1,05,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. આગામી દિવસમાં શ્રીજી મહોત્સવને લઈને હવે બંગાળી મૂર્તિકારોએ નર્મદા નદીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની મૂર્તિ બનાવવાની શરૂઆત કરી છે. તો શ્રીજી મહોત્સવમાં મૂર્તિની સ્થાપના કરનારા આયોજકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં શ્રીજી ઉત્સવની ઉજવણીનો ઠંડગનાટ અત્યારથી જ વર્તાવા લાગ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી મહારાષ્ટ્ર બાદ ગુજરાત રાજ્યમાં પણ શ્રીજી મહોત્સવને લઈને શ્રીજી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાના સર્જનમાં વ્યસ્ત બન્યા છે. ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે શરૂઆત કરી છે. તેઓ પાવન નર્મદા નદીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી નયન પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે, જેની શ્રીજી મહોત્સવ આયોજકોમાં ભારે માંગ જોવા મળી રહી છે. આયોજકોએ અત્યારથી જ શ્રીજી મહોત્સવની તૈયારીના ભાગરૂપે મૂર્તિકારોને મૂર્તિના ઓર્ડર આપી દીધા છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ છેલ્લા 1 મહિનાથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક નર્મદા નદીની માટીમાંથી સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે. આ શ્રીજીની પ્રતિમાઓને રંગારોગન સાથે શણગાર કરી આયોજકોની માંગ મુજબ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવતી ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન નર્મદા નદીમાં આસાનીથી ઓગળી જતી હોવાથી જળચર જીવોને પણ નુકસાન થતું નથી તથા જળ પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. તેથી હવે શ્રીજી આયોજકો પણ નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતા શ્રીજીની પ્રતિમાનો ક્રેઝ વધ્યો છે અને શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજી ઉત્સવ ઉપરાંત બંગાળી સમાજના દુર્ગા મહોત્સવમાં પણ દુર્ગા માતા સહિત વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ નર્મદા નદીની માટીમાંથી તૈયાર કરતા હોય છે. મેરા નામ રવિન્દ્રનાથ પાલ, મેં વેસ્ટ બેંગોલ કલકત્તા સે ભરૂચ મે આયા મૂર્તિ બનાને કે લિયે. પહેલે શ્રી ગણેશજી કા મૂર્તિ બનેગા, ઉસકા બાદ નવદુર્ગા કા બનેગા. યહાં પે જીતના મૂર્તિ બનાયેગા વો 2 ફુટ સે 6 ફુટ તક મૂર્તિ બનાના હો ગયા. અભી મિટ્ટી કા કામ ચાલુ હૈ, પૂરા ફિનિશિંગ નહીં હુઆ. ઓર ઓ યહાં જો અચ્છી વો નર્મદા માયા કા મિટ્ટી લેકે ગણપતિ બનેગા. નર્મદા મિટ્ટી મે ગણપતિ બનેગા તમ ઓ અચ્છી હોગા. ઓર વિસર્જન કરને મે જો આપ નદી મે ડાલેગા તો 1-2 ઘંટા મે ઉસકા બિગલ જાયેગા.
और वो मिट्टी नर्मदा के साथ मिल जाएगा। अल साहब, ये जो मूर्ति आप बनाते हो तो एक मूर्ति बनाने में कितना टाइम लग जाता है? एक मूर्ति के दो तीन दिन लगेगा ही। प्लास्टर ऑफ पेरिस की मूर्ति और मिट्टी की मूर्ति बनाने में क्या कठिनाई है आपको? देखिए, एक मूर्ति का जो ये मेरा पास जो दो तीन दिन कम से कम तो लगेगा ही छोटा मूर्ति में, बड़ा होगा तो और ज़्यादा टाइम लगेगा। मेरा जो काम किया वो पूरा हाथ का ही काम है, इसलिए कारीगरी ज़्यादा ही लगेगा। पीओपी का क्या हुआ, पीओपी वो डाई में पानी दिए के घोल के डाल देगा और एक घंटा में निकल जाएगा, और वो पानी में देगा तो वो निकलेगा नहीं। मुंबई थी अमदावाद सुधी एक्सप्रेस ट्रेन में मोबाइल चार्जिंग में मुकी सुतेल युवान ना मोबाइल ने चोरी थता अंकलेश्वर रेलवे पुलिस मथक में फरियाद नोंधाई छे। પ્રાપ્ત મળતી વિગતો મુજબ બોટાડમાં આર્યા પ્લાઝા રિલાયન્સ સ્માર્ટ મોટ નજીક રહેતા અને અભ્યાસ કરતા 21 વર્ષીય ઋષભ કલ્પેશભાઈ માલવણિયા ગત તારીખ 12 ઓગસ્ટના રોજ રાત્રિના 12:05 આસપાસ ભગતકી કોટી ટ્રેનમાં દાદરથી અમદાવાદ સુધી જવા માટે મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન વહેલી પરોડે મુસાફરના મોબાઈલમાં ચાર્જિંગ ડાઉન થતા તેમણે ટ્રેનમાં રહેલ ચાર્જિંગ પોઈન્ટમાં ચાર્જર લગાડી ફોન ચાર્જિંગમાં મૂકી પોતાની સીટ ઉપર મૂકેલ બેગના સાઈડના ખાનામાં રાખ્યો હતો। જો કે તેઓને આગ લાગી જતા તેમની ઊંઘનો લાભ ઉઠાવી અજાણ્યા ટસ્કરે તેમના બેગના સાઈડના ખાનામાં રહેલ 30,000 રૂપિયાની કિંમતના એપલ કંપનીના બ્રાન્ડેડ આઈફોન X ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જો કે મુસાફરની આગ ખુલતા તેના બેગમાંથી અંકલેશ્વરથી વડોદરા રેલવે સ્ટેશનની વચ્ચે વહેલી પરોડે બ્રાન્ડેડ મોબાઈલની ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા તેણે EFIR કરતા ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા ઇસમ સામે મોબાઈલ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર શહેરમાં 5 દિવસ અગાઉ થયેલા બકરાની ચોરીનો ભેદ NCB પોલીસે ઉકેલી કાઢી નડિયાદના બકરા ચોરી કરતી ટોળકીને કાર સાથે ઝડપી પાડી 3,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પ્રાપ્ત મળતી વિગતો મુજબ ગત તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ અંકલેશ્વર શહેરમાં આવેલા બાટવાડમાં રાત્રિના સમયે ઘરની બહાર બાંધેલ નાના મોટા બકરા તથા બકરી મળીને કુલ 10 નંગ બકરા અને બકરીની ચોરી થઈ હતી, જે બાબતે પશુ માલિક મંગીબેન ગંભીરભાઈ વસાવરાએ બાટવાડ અંકલેશ્વર નાઓએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં તેમના તથા તેમના જેઠના પુત્રના મળીને કુલ 10 નંગ બકરા અને બકરી જેની કિંમત રૂપિયા 46,000 ની ચોરી અંગે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જે બાબતે ભરૂચ LCB પોલીસ તેમજ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસની ટીમે તપાસ હાથ ધરી ગુનાવાળી જગ્યાના આસપાસના CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી અલગ અલગ થિયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી। દરમિયાન CCTV ફૂટેજમાં ચોરી કરવામાં એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર 4-wheel ગાડી શંકાસ્પદ જણાઈ આવતા તેને તપાસ કરતા અમદાવાદ પાર્સિંગ સ્વિફ્ટ ડિઝાયર 4-wheel ગાડીને આઇડેન્ટિફાઈ કરી હતી। તેમજ ગતરોજ બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વરમાં બકરા ચોરીમાં વપરાયેલ સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર 4-wheel ગાડી નડિયાદ ખાતે રહેતો અને અગાઉ બકરા ચોરીમાં પકડાયેલ નીલકંઠ તળપદા નાઓ વાપરે છે અને હાલમાં તે નડિયાદ ખાતે તેના ઘરે હાજર છે અને 4-wheel ગાડી પણ તેના સાથે જ છે, જે બાતમી હકીકતના આધારે ભરૂચ LCB પોલીસ તથા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ખાનગી વાહનોમાં નડિયાદ ખાતે જઈ તપાસ કરતા નીલકંઠ તળપદા મળી આવતા તેને પકડી પાડ્યો હતો અને તેને સાથે રાખીને તેના સાથે ચોરી કરવામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને નડિયાદ ખાતેથી ઝડપી પાડી ત્રણેય આરોપીઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેમણે ત્રણેય સાથે મળીને નીલકંઠ પાસેની 4-wheel ગાડી જેનો RTO રજિસ્ટ્રેશન નંબર GJ1RF7048 ને લઈને રાત્રિના સમયે અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ અને ઘરની બહાર બાંધેલ બકરીઓ ઉઠાવી ગાડીમાં ભરી નડિયાદ ખાતે લઈ જઈ વેચી દીધેલ હોવાની કબૂલાત કરી હતી, જેથી ત્રણેય આરોપીઓને બકરા ચોરીના ગુનાના કામે બંને પોલીસની ટીમે હસ્તગત કરી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે પકડી પાડેલા આરોપીમાં નીલકંઠ પોપટભાઈ તળપદા રહે નડિયાદ, અજય જયેન્દ્ર ચૌધરી રહે નડિયાદ, શૈલેષ વિઠ્ઠલભાઈ તળપદા રહે નડિયાદનો સમાવેશ થાય છે। પોલીસે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી જેની કિંમત રૂપિયા 3,00,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પર નજર કરવામાં આવે તો નીલકંઠ પોપટભાઈ તળપદા સામે ગોરવા વડોદરા શહેર પોલીસ મથકે EBICO કલમ 389 ચોરી સંદર્ભે તેમજ નડિયાદ ટાઉન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાઈ ચુક્યો છે। અંકલેશ્વર JDC થી ઝઘડિયા ગુમાનદેવ કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી 20 કિલોમીટર ની પગપાળા યાત્રાનું આયોજન 2 મંડળ દ્વારા કરવામાં આવતા 100 થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા।
अंकलेश्वर जेडीसी ની એશિયન પેન્ટ ચોકડી થી જગડિયા માં આવેલા ગુમાનદેવ હનુમાનજી મંદિર સુધી 20 કિલોમીટર ની પદયાત્રા નું આયોજન દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી શ્યામ મિત્ર મંડળ અને સૂર્ય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આજે શનિવારે સવારે પગપાળા યાત્રા માં શ્રી શ્યામ મિત્ર મંડળ અને સૂર્ય ફાઉન્ડેશન ના સભ્યો સહિત 100 થી વધુ ભક્તો પગપાળા યાત્રા માં જોડાયા હતા અને ગુમાનદેવ હનુમાનજી મંદિર માં દર્શન કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા માં આવેલું જગડિયા તાલુકા માં આવેલું ગુમાનદેવ મંદિર ગુજરાતમાં ઘણું પ્રખ્યાત છે. શ્રાવણ મહિનામાં આ મંદિરનું મહત્વ ઘણું વધી જાય છે. ભક્તો હનુમાનજીના દર્શન માટે અહીંયા પગપાળા પણ આવે છે. ગુમાનનો અર્થ થાય છે ઘમંડ અને ગુમાનદેવ માણસનું ઘમંડ દૂર કરનારા દેવ તરીકે આ સ્થળ એ પૂજવામાં આવે છે. આ ભરૂચ જીઆઈડી અંકલેશ્વર જીઆઈડીસી છે. એશિયન પેન્ટ ચોકડી કષ્ટમંદન શ્રી હનુમાન મંદિર જે શ્રી દાદા ગુમાનદેવ કી યાત્રા श्री श्याम मित्र मंडल अंकलेश्वर द्वारा सभी भक्तों के सहयोग से आज श्री गुमानदेव के लिए यात्रा निकाली जा रही है. जो हर साल ये यात्रा श्री श्याम मित्र मंडल द्वारा निकाली जाती है. यहाँ पे विशेष श्री गुमानदेव महाराज जी का विशेष कृपा रही है, सभी भक्तों पर हमेशा रहे ऐसा हमारा अनुरोध या आशीर्वाद श्री श्याम बाबा का और श्री शाह गुमानदेव महाराज का. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવી ના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી રોજ.